घूम नीचे रखो पार्लियामेंट्री बोर्ड नी अंदर जे अमारी संकलन समिति होय ने एनी अंदर पार्टी ना प्रमुख पार्टी ना मंत्रीओ अने पार्टी ना मंत्रीओ सिवाय अमारा पार्टी ना प्रभारी अने मिनिस्टर प्रभारी अने बीजा जे इन्वाइटेड एक बे लोको होय ए तमाम लोकोए પોતાની રજૂઆત ઈ જે અમારા નિર્ણાયકો આવ્યા હોય એની પાસે રજૂઆત કરવાની હોય અને ગાંધીનગરમાં આ રજૂઆત ચારે ચાર સીટ માટે થઈને આ સંકલન સમિતિએ કરેલી એક મિનિટ રાજકોટ ઓબીસી માટે જો ભાઈ ચારે ચાર બેઠકના નામ આપવાના હતા અને એ સંકલન સમિતિના સભ્યોએ જે નિરીક્ષકો આવ્યા હતા એને રજૂઆત કરી દીધી અને એમાંથી એ સ્ક્રુટિની કરી અને પાર્લામેન્ટરી બોર્ડ પાસે મૂકે અને પાર્લામેન્ટરી બોર્ડ એમાંથી એના ધ્યાનમાં લઈ અને ત્યાર પછી એ સરકાર નિર્ણય કરે ને એના ઉપર જે કેન્દ્રની પાર્લામેન્ટરી બોર્ડ છે એ નક્કી કરે આ પ્રોસીજર છે આપની કોઈ વાત રાખી છે કે તમારી જે બેઠક તમે વર્ષોથી જે બેઠક પર છો કોઈ એક મિનિટ રાજકોટની અંદર કોઈ ઓબીસીની બેઠક જેવું છે જ નહીં શેડ્યુલ કાસ્ટ અને શેડ્યુલ ટ્રાઇબ્સ એની જ બેઠકો છે ઓબીસી માટે થઈને કોઈ વિધાનસભા માટે થઈને કે પાર્લામેન્ટ માટે થઈને કોઈ જોગવાઈ છે જ નહીં અને જે અનામત બેઠક હતી શેડ્યુલ કાસ્ટની એના માટે શેડ્યુલ કાસ્ટના લોકોના નામ આપ્યા છે એક વાત એવી બહાર આવી છે કે વજુભાઈ વાળા તરફથી ઓબીસીમાંથી એક બેઠક મળે રાજકોટની એવી માગણી કરી છે કોઈ નથી વજુભાઈ વાળા ભારતીય જનતા પક્ષનો કાર્યકર છે જે કાર્યકરને પાર્ટી ટિકિટ આપશે એને જીતાડવા માટે તન મન અને ધનથી પૂરેપૂરો પ્રયત્ન કરશું એ જ અમારું લક્ષ્ય છે દાવેદારો વધુ છે આ વખતે એને કારણે દાવેદારો તો દર વખતે હોય જે દાવેદારો હોય સૌની ઈચ્છા હોય પણ ઈચ્છાને પરિપૂર્તિ કરવી એ નામ ડિક્લેર કરવાનું કામ રાજ્ય કક્ષાએ અને કેન્દ્ર કક્ષાએ જે નક્કી થાય એ પ્રમાણે આગળ ચાલશે પાર્ટી નક્કી કરે તો સમસ્ત સમાજનો વિચાર કરીને જ પાર્ટી નક્કી કરે નહીતર તો કેટલા પ્રકારની જ્ઞાતિ છે દરેક જ્ઞાતિ વાળાને કોઈ સંતોષ આપી શકાય એવું છે જ નહીં દરેક જ્ઞાતિ વાળાની માગણી પ્રમાણે જો કામ કરવામાં આવે તો 182 ને બદલે 500 સીટ કરે ને તો પણ ઓછી પડે તમે વર્ષો પછી હવે પાર્લામેન્ટરી બોર્ડમાં બંધારણીય વડા હતા અત્યાર સુધી તો હવે પાર્લામેન્ટરી બોર્ડમાં ગઈકાલે બે દિવસ પહેલા બેઠા તમને શું લાગ્યું તમારું એમને સૂચન પાર્લામેન્ટરી બોર્ડ છે એ સૌને સાંભળે સાંભળ્યા પછી એના પ્રોસ અને કોન્સનો વિચાર કરે કોને ટિકિટ આપી એ અંતે નક્કી ગુજરાત રાજ્યનું પાર્લામેન્ટરી બોર્ડ નક્કી કરશે અને એને જે નક્કી કરેલો હશે એમાં જો ફેરફાર કરવાનો હોય તો કેન્દ્ર સરકાર એમાં ફેરફાર કરશે નહીતર કેન્દ્ર સરકાર એને મોહર મારી દેશે જો ભાઈ ત્યાં તમામ લોકોએ સજેશન કરવાનો હક ને અધિકાર હતો અને તમામ લોકોએ પોતાના વિચાર પ્રમાણે નામ આપ્યા છે એની અંદર એ આખરી નિર્ણય નથી હોતો જો ભાઈ કોઈ અમારો કોઈ અંગત મદદનીશ નથી પાર્ટીનો કાર્યકર્તા છે પાર્ટીનું નામ તમારે ધારો કે એક જગ્યાએ કોઈએ નામ કીધું કે અહીં કાંતિલાલને ઊભા રાખવા તો બીજી વ્યક્તિ કાંતિલાલનું નામ ન બોલે કાંતિલાલ તો આવી ગયા એ ઉપરાંત કોઈનું હોય તો સજેશન કરે એ પ્રમાણે સૌના સજેશન પ્રમાણે એ નામ નક્કી થયા હોય એની જે સંકલન સમિતિના નિરીક્ષકો હોય એ નામ નક્કી કરીને પાર્લામેન્ટરી બોર્ડ પાસે મૂકે નામની કે ખરેખર પાર્ટીના કાર્યકર તરીકે ના ના
અહીંયા જે નામ કર્યા હોય એ બધા ઉમેદવાર જ હોય ને, નામ ખાતર તો કોઈ આવે નહીં. અને હવને ઈચ્છા પણ હોય કે મને ટિકિટ મળે તો હું ચૂંટાઈ જઈશ. મને ટિકિટ મળે તો હું જીતી જઈશ, એના કારણે સૌ પોતાની તરફદારી કરતા હોય. અંતે નિર્ણય રાજ્ય કક્ષાએ અને કેન્દ્ર કક્ષાએ લેવાનો છે. જો ભાઈ, એ જયનારાયણ વ્યાસને એ શું છે ને, એ ગુજરાતની પાર્લામેન્ટરી બોર્ડે નક્કી કરવાનું છે. કોઈ માણસ બીજા પક્ષવાળો અહીં આવા રાજી થતો હોય, કોઈ આ પક્ષવાળો બીજે જ આવા રાજી થતો હોય, આ તો સૌ લોકો સ્વતંત્ર છે. જો ભાઈ, જે કાંઈ આવતા હોય, સાંભળો, જે કાંઈ પાર્ટીમાં આવતા હોય એને પાર્ટીમાં દાખલ કરવા કે નહીં એ છે એ ગુજરાત રાજ્યનું બોર્ડ નક્કી કરે. અને એમાંથી એને લેવાના હોય એટલાને લીએ. એવા પીઢ નેતા રહી જાય, આપના જેવા પીઢ નેતા છે, પીઢ નેતા છે, એમનો વારો ન આવે. અને અમારે અમારે પણ સેના માટે તમારી જયનારાયણભાઈની ઈચ્છા હતી કે જનરલ વાત કરી. જો ભાઈ, કોંગ્રેસમાંથી આવે ને ટિકિટ લઈને વયા જાય. જો ભાઈ, કોંગ્રેસમાંથી જે આવ્યા હોય અંતે એ કાર્યકર્તા છે. અને ત્યારે કીધું હતું કે જે વ્યક્તિ પાર્ટીનો સભ્ય છે અને જે જીતી જાય એવો કેન્ડિડેટ હોય એને અમે ટિકિટ આપશું. એ કોંગ્રેસવાળા હોય કે ભાજપવાળા હોય, એકવાર કોંગ્રેસવાળા કોંગ્રેસવાળા ભાજપમાં આવ્યા પછી એ ભાજપવાળા જ બની જાય છે. જો ભાઈ, આખી જિંદગી કામ કર્યું હોય પણ એની ચૂંટાવાની શક્યતા હોય ને, હું તમને દાખલો આપું. અમારા વાંકાનેરની અંદર લલિતભાઈ સર્વશ્રેષ્ઠ, આખી જિંદગી એ જીતા, પણ ત્યાં કોળી કોન્સ્ટિટ્યુન્સી અને મુસ્લિમ કોન્સ્ટિટ્યુન્સી વચ્ચે એ જીતી શકે એવું નહોતા, તો એને ટિકિટ ન પણ આપે. જીતી જાય એવા ઉમેદવારને ટિકિટ આપે એટલું છે. જે કંઈ હશે એ ભાજપનો કાર્યકર્તા છે એને ટિકિટ આપશે. જો ભાઈ, એ વિજયભાઈએ નક્કી કરવાનું છે અને એ પાર્લામેન્ટરી બોર્ડે નક્કી કરવાનું છે. મારી દ્રષ્ટિએ જે પાર્લામેન્ટરી બોર્ડની દ્રષ્ટિ હોય ને એ જ આખા ગુજરાતના કાર્યકર્તાની દ્રષ્ટિ. કોઈ અસર નથી. ગુજરાતની પ્રજા સારી રીતે જાણે છે કે કેન્દ્રમાં બેઠેલા જે ભાજપના વડાપ્રધાન છે એને સમસ્ત દેશ માટે શું કર્યું છે, ગુજરાત માટે શું કર્યું છે, અને ગુજરાત રાજ્યએ પણ ગુજરાત માટે શું કર્યું છે. આ વખતે જે રીતે એ કેટલી સીટ હશે એની મેં તો ગણતરી કરી નથી, પણ પાર્ટીના પ્રમુખ જે ડિક્લેર કરે એટલી સીટ મળશે, મળશે ને મળશે. જો ભાઈ, આંતરિક રીતે કોઈ વિરોધ નથી. કોઈ મારા વાત કરે એનો અર્થ એવો નહીં કે વિરોધ આ ઉત્પન્ન થયો છે. કોઈ પોતાનું મંતવ્ય આપી શકે, કોઈ એમ પણ કહી શકે કે નરેન્દ્રભાઈને વડાપ્રધાન બનાવવાને બદલે બીજાને બનાવવા પડે. એ સાંભળો, બોલે એનો અર્થ એવો નથી કે વિરોધનો વંટોળ ઊભો થયો. ના, કોઈ ડખા માટે કોઈ ગયું નથી. નાના મોટા થોડાક નહીં, 0.0001% કઈ ડખા નથી ભાજપમાં. મંડળની બેઠક ઉપર બે ચાર લોકોએ પોતાની ઈચ્છા વ્યક્ત કરી હતી. કોને ટિકિટ આપવી એ દિલ્હીની પાર્લામેન્ટરી બોર્ડ નક્કી કરશે. જો ભાઈ, કોઈ લડાઈ હોય એવું બહાર કરે એવું નહીં. ભાજપ માટે કોઈ લડાઈ નથી. ભાજપની અંદર જે કેન્ડિડેટ જીતશે, જીતી શકે એવાને ભાજપ ટિકિટ આપશે. તમારે આંતરિક રીતે જે એકબીજાનું અણ બનાવવું હોય કે અણગમો હોય એની સામે પાર્ટી જોશે નહીં. પરિવારવાદની વાત આવે છે સતત, ત્રણ ટર્મથી. જો ભાઈ, હવે એક સીટ ઉપર એટલું હોય તો એનો અર્થ એવો નહીં કે ભાજપમાં બધે આવું છે કરીને. હોય ક્યાંક કરીને કોઈ વાચાળ હોય તો એ બોલે, કોઈ ડિસિપ્લિનની બહાર પણ બોલે એવું પણ રહે,
પણ એનો પાર્ટી છે ને ગંભીરતાથી વિચાર કરી અને નિર્ણય કરશે. જેને પાર્ટીને આપે એ ભાજપનો ઉમેદવાર છે. જો ભાઈ પાર્ટીની અંદર કોઈ કડવા પટેલ, લેવા પટેલ, વાણિયા, બ્રાહ્મણ, નાગર, રાજપૂત, ક્ષત્રિય એવું નથી. જે પાર્ટીનો કાર્યકર્તા છે અને જીતી શકે એવી વ્યક્તિ છે એને પાર્ટી ટિકિટ આપશે એવું પાર્ટીએ એલાન કર્યું છે. અરે ગમે તેને આપે, એ ભાજપના કાર્યકર છે ને, એને ટિકિટ આપે તો ભાજપનો એક એક કાર્યકર્તા એના માટે થઈને તંતોડ કામ કરવા તૈયાર છે. કોઈ માટે નારાજગી નથી અને કોઈ માટે થઈને વધુ પ્રમાણમાં પ્રેમેય નથી. જો ભાઈ મોરબીની જે સાંભળો, મોરબીની દુર્ઘટના બની એ કોઈ રાજ્ય કક્ષાના કારણે નથી બની, રાજ્યની બેદરકારીના કારણે પણ નથી બની. આ જે મ્યુનિસિપાલિટીએ એક જે પ્રમાણે ટ્રસ્ટને કે બીજા કોઈને કોન્ટ્રાક્ટ આપે છે એ પ્રમાણે ચલાવવા આપી હતી અને એની અંદર જે કંઈ સીટ એને માટે થઈને નિમણૂક કરી છે, કમિટી રિપોર્ટ આપશે કે કોના કારણે ને કોના વાકે આ પુલ તૂટ્યો. નહીં નહીં, એને મોરબીને કોઈ પરિણામ સરકારની ભૂલના કારણે કંઈ થયું હોય તો સરકારને ચૂંટણી ઉપર અસર પડે. સરકારની કોઈ ભૂલ નથી, સરકારનું સુપરવિઝન નથી, સરકારની આ માલિકી નથી કરી, મ્યુનિસિપાલિટીની છે. રાજકોટ નગરપાલિકા કંઈ ભૂલ કરે તો ભૂલી કરે તો ઓને ન હોય, હોય પાર્ટીની જ ઘણી સંસ્થા હોય, ગ્રામ પંચાયત હોય, તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય, મહાનગરપાલિકા કોર્પોરેશન બધી સંસ્થાનું હોય અને સંસ્થામાં નિર્ણાયક લેવાની સત્તા જુદાને હોય ને એડમિનિસ્ટ્રેશનની સત્તા જુદાને હોય. આ ટોટલ કામ છે એડમિનિસ્ટ્રેટિવ વર્ક હતું. આટલા વર્ષોથી રાજકારણમાં છો, હદભાગી 135 પરિવારના જીવ ગયા છે, ફરવા ગયા હતા, બેસતા વર્ષ નિમિત્તે આ પણ ખુલ્લો મુકાઈ ગયો, મંજૂરી નહીં. તમારી દ્રષ્ટિએ એક રાજકારણી બોલી જાવે, એક માણસ માનવતાની દ્રષ્ટિએ જે લોકોના અવસાન થયા છે એના પ્રત્યે સમસ્ત દેશ બહુ જ ગંભીરતાથી એની ચિંતા કરે છે. આવો બનાવ ન બનવો જોઈએ, કેવી રીતે બહેનો એની તપાસ પણ કરે છે. હાઈકોર્ટે પણ સિયુ મોટો અરજી દાખલ કરી અને સરકાર પાસે જવાબ માંગ્યો છે અને જે લોકો દોષિત હોય એને સખતમાં સખત સજા કરવી જોઈએ એ નિર્વિઘ્ને વાત છે. કોઈ નહીં, આ જ પદ્ધતિ હતી. હા, જે પાર્ટીના અમારા નિરીક્ષકો આવે, નિરીક્ષક પાસે જે વોર્ડના લોકો રજૂઆત કરે, પછી ઇન્ડિવિજ્યુઅલ રજૂઆત કરવી હોય એ રજૂઆત કરે, એની નોંધ લઈ અને નિરીક્ષકો ત્યાં જાય અને એમાંથી સર્વે કરીને પોતાનો રિપોર્ટ આપે કે અહીંથી કોણ ચૂંટાઈ શકે એમ છે. જે ચૂંટાઈ શકે એમ હોય એને પાર્ટી ટિકિટ આપે છે. લોબિંગ નહીં અત્યારે રીતે, પેલા આટલું બધું પ્રેસમાં આવતું નહોતું, હવે બધા એટલા બધા છે ને. તમે આ પેલા સંખ્યા કેટલી હતી, અત્યારે કેટલી છે, એટલે સૌ પોતપોતાની રીતે આગળ વધે છે. જે કઈ હશે એ સત્ય હકીકત હોય તો જ નરેન્દ્રભાઈ કહેતા હોય ને. એને પ્રચાર કરવાની દરેક ની પદ્ધતિ છે, કોઈ માઇકમાં, જાહેરાતમાં, પેપર દ્વારા, ટીવી દ્વારા એ રીતે પ્રચાર કરે. કોઈ વ્યક્તિ છે એ ઘરે ઘરે જઈને પ્રચાર કરે. અમરેલીના ડોક્ટર ભરત કાનાવાર ભાજપના દાવેદાર હતા, એને કાલે જે ટ્વીટ કર્યું છે કે સમાજના નામે જો ઉમેદવાર નક્કી થાય છે યોગ્ય નથી, આમાં યોગ્ય વ્યક્તિને ચાન્સ. સમાજના નામે કે જ્ઞાતિવાદના નામે ભાજપે કોઈ દી ઉમેદવાર નક્કી નથી કર્યો. ઉમેદવાર જે નક્કી કરે એ કોણ જીતી શકે એવો છે એને જ ઉમેદવાર નક્કી કરે. ધારો કે મને આટલા વખત ત્યાં અહીં ઉમેદવાર તરીકે કર્યું, મારી કોમ્યુનિટીના એ 200 મતે નથી 3 લાખમાંથી, અને તોય પણ મારે કોઈ કહેવાય નહીં. પણ જે પાર્ટી છે એમાં ભાજપ છે એ સર્વશ્રેષ્ઠ છે, બાકીના બધા સારા જ છે. આપણે કોઈને ખરાબ કરવાને કેવું,
કાણા ને નવ કાણો કહીએ, હળવે રહીને પૂછીએ ભાઈ સાથે. સુપ્રીમ કોર્ટ જે આપે એ સર્વશ્રેષ્ઠ ચુકાદો છે એમ માનીને આપણે ચાલવું જ જોઈએ. આર્થિક રીતે પછાત હતા એને પ્રાયોરિટીમાં આપવું જ જોઈએ. અને આ નીતિ છે ને વર્ષોથી ભાજપની રહી છે. પણ આની અંદર સારું કામ એ થયું છે કે શેડ્યુલ કાસ્ટ, શેડ્યુલ ટ્રાઇબ, અધર બેકવર્ડ ક્લાસની અનામત એમને જાળવી રાખી અને સવર્ણ વર્ગને 10% આપ્યું એ સારામાં સારું કૃત્ય છે. એક છેલ્લો સવાલ બાપા, બેટ દ્વારકામાં જે પ્રમાણે ડિમોલિશન કરવામાં આવ્યું, નરેન્દ્રભાઈએ પણ વખાણ્યું, આને આપ કઈ રીતે જોડ્યા છો? કારણ કે વર્ષોથી તમે તો બેટ દ્વારકા. જો ભાઈ, હું તો એક જ કહું છું, ગેરકાયદેસર જ્યાં બાંધકામ થયા હોય એને કાં તો નિયમ પ્રમાણે રેગ્યુલરાઇઝ કરી દેવા જોઈએ, ન હોય તો એને ડિમોલિશ કરવું જોઈએ. ઇનરેગ્યુલરિટી હોય, ઇનલીગાલિટી હોય એને તો રિમૂવ કરવી જોઈએ.